હેલો ફ્રેન્ડ્સ, તો આજે વાઘેલાસ ખાના ખજાનામાં બનવા જઈ રહ્યો છે સૂજીના ચીલા. એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બનીને રેડી થઈ જશે અને એ પણ એકદમ ઇઝી રીતે. તો ચલો બનાવીએ. તો મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે અને તેની અંદર સૂજી એડ કર્યો છે એક વાટકી અને ચપટી સોડા નાખ્યો છે તેની અંદર. એક વાટકી જેટલું મોડું, ના વધારે ખાટું એવું મીડિયમ દહીં નાખ્યું છે. મિક્સ કરી લઈશું સોજી સાથે દહીંને. થોડું થોડું પાણી ઉમેરતા રહીશું. એકદમ વધારે પાણી નથી ઉમેરવાનું, એટલે થોડું થોડું પાણી ઉમેરવાનું છે આપણે. તો હવે થોડી શાકભાજી નાખી દઈશું આપણે. તો અહીંયા મેં એકદમ ઝીણું શિમલા મીર સમારીને નાખ્યું છે. ડુંગળી નાખી છે એ પણ એકદમ ઝીણી સમારીને. ગાજર ખમણીને નાખ્યું છે. એક ટામેટું નાખ્યું છે એકદમ ઝીણું સમારીને. લીલા તીખા મરચા નાખ્યા છે મેં અહીંયા 3 નંગ. લસણ થોડું નાખ્યું છે અધકચરું કટ કરીને અને લીલા ધાણા નાખ્યા છે. તમે અહીંયા તમારી મનપસંદ પ્રમાણે શાકભાજી લઈ શકો છો. એક ચમચી મરી પાવડર નાખ્યો છે અને મેં અહીંયા મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે. મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો. અને કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એક ચમચી ભરીને. તમને વધારે તીખું પસંદ હોય તો તમે તીખું લાલ મરચું પણ નાખી શકો છો. અને બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાં સ્કીપ પણ કરી શકો છો. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. તમને જો કોઈ ઓર શાકભાજી ઉમેરવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો, અથવા કોઈ શાકભાજી તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેને 10-15 મિનિટ જેવો રેસ્ટ આપીશું. ઢાંકણ ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો સૂજી એકદમ સરસ ફૂલી ગઈ છે. તો થોડું પાણી એડ કરીશું. એકદમ મીડિયમ જ રાખવાનું છે આપણે આ બેટર. જે પ્રમાણે તમે જોઈ શકો છો બસ તે જ રીતનું. વધારે પ્રમાણમાં આપણે પાણી નથી ઉમેરવાનું. તો હવે બેટર રેડી છે. તો ચલો ચીલા બનાવી લઈએ તેમાંથી આપણે. તો અહીંયા પેન પર મેં તેલ લગાવી લીધું છે. તમે બટર ઘી પણ લગાવી શકો છો, અથવા તો ડાયટ માટે બનાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે તેની અંદર આપણે બેટર એડ કરીશું અને તેને એકદમ પાતળું ફેલાવી લઈશું ચમચાની મદદથી. તમે હાથની મદદથી પણ ફેલાવી શકો છો. અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ છે, એકદમ ફાસ્ટ ગેસ નથી રાખ્યો મેં. ચીલા તમારા મનપસંદ પ્રમાણે નાના મોટી સાઇઝમાં તમે બનાવી શકો છો. ખૂબ જ આસાનીથી એકદમ ઝડપથી બનીને રેડી થાય છે આ ચીલા. હવે સાઇડ પર થોડું તેલ નાખી દઈશું 4-5 ટીપા જેવું અને ઢાંકણ ઢાંકીને 3 મિનિટ જેવું તેને શેકાવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેને કિનારીથી અલગ કરી અને ફેરવી દઈશું અને બીજી સાઈડ પણ 3-1 મિનિટ જેવું તેને શેકાવા દઈશું. એકદમ આસાનીથી ફેરવાઈ જાય છે. તો હવે આપણે 3 મિનિટ જેવું ઢાંકણ ઢાંકી બીજી સાઈડ પણ શેકાવા દઈશું તેને.
થોડા તેલના ટીપા નાખી દઈશું, તો બસ બીજી સાઈડ પણ આપણે 3 મિનિટ તેને એકદમ સરસ શેકી લીધું છે. તો આવું ઉલટ પુલટ કરીને એકદમ સરસ આપણે આ રવાના ચીલાને શેકી લેવાનો છે. તેલ તમે વધારે ઓછું કરી શકો છો. તો એકદમ સરસ ચીલા રેડી થઈ ગયા છે. તો બસ આ જ રીતે આપણે બીજા ચીલા પણ રેડી કરી લઈશું. તો રવાના ચીલા એકદમ ઇન્સ્ટન્ટ રેડી થઈ ગયા છે. તો તમને જો મારી આ એકદમ ઇન્સ્ટન્ટ રવાના ચીલાની રેસીપી પસંદ આવી હોય, એકદમ હેલ્ધી છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને જરૂરથી સપોર્ટ કરો અને લાઇક જરૂરથી કરી લેજો અને ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને તમે ટ્રાય કરો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક્સ ફોર વોચિંગ.